પોલીસે વાહન ચોરી કરનાર અને ખરીદનારને મળી ત્રણ આરોપીની ધરપકડ કરી 10 બાઇક કબજે કરી 12 ગુનાના ભેદ ઉકેલ્યા। સુરતમાં ઉથના પોલીસે વાહન ચોરીના આખા નેટવર્કનો પર્દાફાશ કર્યો છે। પોલીસે વાહન ચોરી કરનાર અને વાહન ખરીદનાર મળીને કુલ 3 આરોપીઓની ધરપકડ કરી છે। પોલીસે તેમની પાસેથી રૂપિયા 2.52 લાખની કિંમતની 10 બાઇક કબજે કરી છે, તેમજ પોલીસ તપાસમાં 12 ગુનાના ભેદ ઉકેલાઈ જવા પામ્યા છે। સુરત શહેરમાં લોકોના વાહનો ચોરી થતા હોવાની અનેક ફરિયાદો પોલીસ ચોપડે નોંધાતી હોય છે, ત્યારે ઉધના પોલીસે વાહન ચોરીના ગુનાનો પર્દાફાશ કરીને 3 આરોપીઓની ધરપકડ કરી છે। ઉધના પોલીસે બાતમીના આધારે વાહન ચોરી કરનાર મુખ્ય આરોપી લક્ષ્મણભાઈ છનુભાઈ લોહાર, તેમજ વાહન ખરીદનાર અનિલ લાલચંદ વર્મા અને અજય હરેન્દ્ર રામની ધરપકડ કરી છે। પોલીસે 2.52 લાખની કિંમતનું કુલ 10 બાઇક કબજે કરી હતી, તેમજ પોલીસ તપાસમાં ઉધના સલાબતપુરા પૂણા મળી કુલ 12 ગુનાના ભેદ ઉકેલાઈ જવા પામ્યા હતા। ઉધના પોલીસ દ્વારા એક ડિટેક્શનની કામગીરી કરવામાં આવી છે, જેમાં કુલ 10 બાઇક રિકવર કરવામાં આવ્યા છે અને કુલ 12 ગુનાઓ ડિટેક્ટ કરવામાં આવ્યા છે। આ તમામ કામગીરીમાં પોલીસને જે માહિતી મળી છે એ મુજબ ઉધનાના 4, પૂણા પોલીસ સ્ટેશનના 4 અને સલાબતપુરાના 2 બાઇક, એમ કુલ 10 બાઇકો રિકવર કરવામાં આવ્યા છે, જેની કુલ કિંમત 2,52,000 રૂપિયા થાય છે। આરોપીમાં મુખ્ય આરોપી જે આ બાઇકો ચોરતો હતો એનું નામ લક્ષ્મણ લોહાર છે અને તે મૂળ નિઝરનો રહેવાસી છે, પરંતુ સુરતમાં ઘણા ટાઈમથી રહેતો હતો અને પોતાની કોઈને કોઈ તકલીફ, થોડીક પણ આર્થિક સંકળામણ આવે અથવા કોઈ પણ વસ્તુની જરૂરિયાત પડે તો એ બાઇક ચોરી કરી લેતો। પરેશ મારુ, જનસાક્ષી ન્યૂઝ, સુરત।